નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે ફક્ત એક એસએમએસ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે હા મિત્રો જો તમે ભૂલ કરશો તો એક એસએમએસ છે એ તમારું બેંક એકાઉન્ટમાં રહેલી સંપૂર્ણ રકમ ખાલી થઈ શકે છે એસબીઆઈએ પોતાના બેતાલીસ કરોડ ગ્રાહકોને આ બાબતે એલર્ટ કર્યા છે તો શું છે પૂરા સમાચાર આજે આપણે એની વિગતવાર માહિતી મેળવવાની છે તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તો જો તમે આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે સાથે જ બે લાઈકોનને પ્રેસ કરવાથી આપણી ચેનલના નોટિફિકેશન પણ તમને નિયમિત રીતે મળી રહેશે તો વધારે અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકોનને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને ઇન્કમ ટેક્સ રિફંડના નામે થઈ રહેલી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે ટેક્સ રિફંડના નામે આ પ્રકારની છેતરપિંડી ટાળવા માટે એસબીઆઈએ તેના ગ્રાહકોને કહ્યું છે કે તેઓ મેસેજમાં આપવામાં આવેલી કોઈ પણ લિંક પર ક્લિક ન કરે જ્યાં તમને ટેક્સ રિફંડ માટે રિક્વેસ્ટ નાખવાની વાત કહેવામાં આવી હોય છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકોને આવા મેસેજ આવી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે આપેલી લિંકને ક્લિક કરીને તમે તમારા રિફંડ વિશે માહિતી મેળવી શકો છો તો એક ફ્રોડ મેસેજ છે એ કસ્ટમરને મોકલવામાં આવી રહ્યો છે તો એમાં એવી વાત કરવામાં આવી છે કે આ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા જે ટેક્સ ઇન્કમ ટેક્સ રિફંડ વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે જો તમે લિંક ઉપર ક્લિક કરો તો ત્યાંથી તમારા ડેટા છે એ ચોરી થવાની સંભાવના ઘણી વધી જાય છે તો આવી કોઈ પણ લિંક ઉપર ક્લિક ના કરવું એવું એસબીઆઈએ કહ્યું છે એસબીઆઈએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે શું તમને પણ આવકવેરા વિભાગના નામે રિફંડ માટે ફોર્મલ રિક્વેસ્ટ નાખવાનો મેસેજ આવી રહ્યો છે આ મેસેજ તમને છેતરવા માટે મોકલવામાં આવ્યો છે તમે આવા મેસેજ અવગણો અને તરત જ આ મેસેજની જાણ કરો તો એસબીઆઈએ એક ટ્વીટ કરી અને આ બાબતે માહિતી આપવામાં આવી છે કે શું તમને પણ આ પ્રકારે ટેક્સ રિફંડના નામે એક ફોર્મલ રિક્વેસ્ટ નાખવાનો મેસેજ આવી રહ્યો છે જો આવો મેસેજ તમને આવેલો હોય તો એને અવગણો તમે અને મેસેજની જાણ કરો તો એસબીઆઈનું ટ્વીટ છે ધફિશિયલ એસબીઆઈ એસબીઆઈના ટ્વિટર એકાઉન્ટ ઉપર તમે અહીંયા જોઈ શકશો સ્ક્રીન ઉપર ધ ધફિશિયલ એસબીઆઈ તમે પણ સર્ચ કરી શકો છો તો અહીંયા ટ્વીટ કરેલું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રિસિવડ એની મેસેજ

અને મેસેજને રિપોર્ટ કરો અહીંયા એસબીઆઈએ પોતાના ટ્વીટની સાથે એક વિડીયો પણ શેર કરેલો છે જો આ પ્રકારે તમને પણ મેસેજ આવેલો હોય તો એને ઇગ્નોર કરવાનો છે અને એસબીઆઈએ પોતાના વિડીયો દ્વારા પણ જાણકારી છે એ ગ્રાહકોને આપી છે તો કઈ રીતે તમે વિડીયોમાં એવું બતાવવામાં આવેલું છે કે કઈ રીતે તમે આ ફ્રોડ થવાથી બચી શકો છો તો એસબીઆઈએ પોતાને ટ્વીટમાં એક એનિમેટેડ વિડીયો પણ રિલીઝ કર્યો છે જેમાં એક ગ્રાહકને ઇન્કમ ટેક્સ રિફંડના નામે મેસેજ આવે છે આ વિડીયોમાં ગ્રાહકને જાણકારી આપવામાં આવે છે કે કેવી રીતે કેવા પ્રકારના મેસેજ પર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાથી ફ્રોડ થઈ શકે છે તો આપણે પણ આ લિંક ઉપર ક્લિક કરીએ તો ફ્રોડ થવાની સંભાવના છે એ વધી જાય છે આ વેબસાઇટ દ્વારા ગ્રાહકોને તેમના એકાઉન્ટ સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી ભેગી કરીને તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે તો આ લિંક ઉપર ક્લિક કરીએ આપણે તો એવું બને કે એક ફેક વેબસાઇટ ઉપર લઈ જાય અને ત્યાં તમારા એકાઉન્ટ સંબંધિત છે એ મહત્વપૂર્ણ જાણકારી છે એ લોકો મેળવી લેતા હોય છે અને એનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે ફિશિંગ ટેકનિક અને ફિશિંગ ટેકનિક કહેવામાં આવે છે ફિશિંગ ટેકનિકની મદદથી આવી છેતરપિંડી કરવામાં આવે છે તેમાં એક ફેક વેક્સ વેબસાઇટ બનાવવામાં આવે છે જે જોવામાં ઓરિજનલ વેબસાઇટ જેવી જ લાગે છે આ વેબસાઇટની મદદથી ગ્રાહકો પાસેથી તેમની આવશ્યક માહિતી એકત્રિત કરવામાં આવે છે તો આવી ફેક વેબસાઇટ ઉપર લઈ જવામાં આવે છે જે આપણે ઓળખી નથી શકતા કારણ કે ઓરિજિનલ વેબસાઇટ જેવી જ લાગે છે તો ત્યાં તમારી માહિતી છે એ એકઠી કરવામાં આવે છે અને ત્યારબાદ આપણા ડેટા ચોરી થવાથી જે ફ્રોડ થવાની સંભાવના છે એ વધી જાય છે તો મિત્રો આ પૂરી માહિતી હતી એસબીઆઈએ ગ્રાહકોને કહ્યું કે આવી કોઈ પણ લિંક ઉપર ક્લિક ન કરો અથવા તેમના ખાતા સંબંધિત કોઈ પણ માહિતી કોઈની સાથે શેર કરવાની નથી તો મિત્રો આ મહત્વની જાણકારી એસબીઆઈએ પોતાના ટ્વીટ દ્વારા પોતાના બેતાલીસ કરોડ ગ્રાહકોને છે આપી છે જો તમને પણ આવો મેસેજ આવેલો હોય તો એને ઇગ્નોર કરજો આવી કોઈ પણ લિંક ઉપર ક્યારેય પણ ક્લિક કરવું નહીં અને પોતાના ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ સંબંધિત કોઈ પણ માહિતી કોઈની સાથે શેર કરવી નહીં તો આગળ પણ આપણે ઘણા બધા આવા વિડીયો બનાવેલા છે તો જે તમે જોજો જેથી તમને જાણકારી પૂરેપૂરી મળી રહે અને તમે પણ આવા ફ્રોડ થવાથી બચી શકો તો મિત્રો જરૂરથી જાણકારી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક જરૂર કરજો અન્ય મિત્રોને જાણકારી મળી રહે તે માટે શેર કરજો અને આવા જ વિડીયો માટે આપણી ચેનલ કલરવ રઉ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરજો આભાર